हेलो स्टूडेंट्स, वेलकम टू परिश्रम स्कूल। आज आपणे स्टैंडर्ड फिफ्थ गुजराती चेप्टर नंबर 7 अलग दलक विषे समझीशू। आ काव्यना कवि छे बाल मुकुंद दवे अने तेनो साहित्य प्रकार छे उर्मी गीत। उर्म एटले हृदय, अने जे हृदय थी गवाय छे, जे हृदय ने आनंद आपे छे तेने कहेवाय छे उर्मी गीत। तो आ उर्मी गीतमां रासलीलानो प्रसंग वणी लेवायो छे। अहींया रासलीलानुं वर्णन कर्युं छे। बाळकोने गावुं गमे तेवुं आ काव्ય છે। આ કાવ્યમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે। પ્રાસ એટલે જે પંક્તિ આપેલી હોય તેમાં પાછળના બે જે શબ્દો હોય એક સરખો પ્રાસ થતો હોય, આપણે બોલતા હોય ત્યારે જે એક સરખા લાગે તે પ્રાસ છે। અહીંયા ઉદાહરણમાં જુઓ કે ઝલક મલ્લક, છમ્મક ઢમ્મક, તો આ બધાય પ્રાસવાળા શબ્દો છે। હવે પહેલાં આપણે આ કાવ્યની સમજૂતી સમજશું, પણ તે પહેલાં આપણે શબ્દ સમજૂતી જોઈએ। ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું। રઢિયાળો એટલે આંખ ઠરે તેવો સુંદર મનમોહક। જમના એટલે યમુના, મલ્લક મતલબ મુલ્લક પ્રદેશ, ઝળકે ચમકે, ઝલક ઝલક મતલબ ઝળક ઝળક, ચગ્યો છે ખૂબ ઝડપથી, ગોળ ગોળ ફરી રહ્યા છે એટલે કે સરસ રીતે ખેલાઈ રહ્યો છે। ઢોલક મતલબ ઢોલ, આલને આપને, કાનો એટલે કનૈયો બાલકૃષ્ણ, ચરિતર એટલે ચરિત્ર, ગોપી જનવલ્લભ ગોપીઓના વાલા શ્રી કૃષ્ણ, કદમ એક વૃક્ષનું નામ છે, બંસી વાંસળી, અલ્લપ ઝલ્લપ, અલ્લપ ઝલ્લપ દૂરથી આછેરું સંભળાય એ રીતે। હવે સ્ટુડન્ટ્સ, આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક એટલે ગોપીઓ અહીંયા રાસલીલા રમે છે અને તેના ઝાંઝરનો ઝલ્લક એટલે કે તેના ઝાંઝર ઝમકે છે। રઢિયાળો જમનાનો મલ્લક, રઢિયાળો એટલે સુંદર અને જમના એટલે યમુના, એટલે કે યમુના નદીના આજુબાજુનો જે પ્રદેશ છે તેને આપણે વૃંદાવન પણ કહીએ છીએ ને, તે ખૂબ જ સુંદર છે, આંખો ઠરે તેવો છે। એથી સુંદર રાધા ગૌરી, યમુના નદીનો જે મનમોહક પ્રદેશ છે તેથી પણ સુંદર રાધા ગૌરી એટલે કે રાધા છે। અને મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક એટલે તેનું મુખડું ઝલ્લક ઝલ્લક ચમકે છે। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, આભ એટલે આકાશ, અને આકાશે પૂનમનો ચાંદ, પૂનમનો ચાંદ હોય ત્યારે રાત પણ દિવસ જેવી લાગે છે, કારણ કે ત્યારે ચંદ્રનો પ્રકાશ વધારે હોય છે। આવો ચાંદો આકાશમાં ઉગ્યો છે અને રાસ ચગ્યો છે છમ્મક છમ્મક। આવી સરસ રઢિયાળી રાત છે પૂનમની, અને રાસ ચગ્યો છે એટલે કે સરસ રીતે રમાઈ રહ્યો છે છમ્મક છમ્મક। ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, આવી સરસ જ્યારે રાસલીલા રમાતી હતી ત્યારે ગોપીઓ અને રાધાની ભેળો એટલે કે સાથે કાન
એટલે કે કાનુડો શ્રીકૃષ્ણ ગોપીની સાથે અંદર ભળી ગયું છે અને કાનુડો અહીંયા ખેલે છે અને ત્યારે ઢોલક વાગે ઢમક ઢમક અને ત્યારે ઢોલ ઢમ ઢમ વાગી રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડિયા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલ્લક છલ્લક. આવી રીતે જ્યારે બધા ગોપીઓ શ્રીકૃષ્ણ અને રાધા રાસલીલા રમતા હોય છે, રાસ રમતા હોય છે, ત્યારે રાધિકાનો હાર તૂટે છે. એટલે કે રાધિકાએ જે મોતીઓનો હાર પહેર્યો હતો તે તૂટી ગયો છે અને તેથી મોતી ચળકે ચલ્લક ચલ્લક, તેનો હાર જે તૂટી ગયો છે તેથી બધા જ મોતીઓ વેરાઈ જાય છે અને વેરાયેલા મોતી ચળકે છે એટલે કે ચમકે છે. બધા જ જડિયા પણ એક ખૂટે છે. હાર તૂટવાથી જે મોતી વેરાઈ ગયેલા છે તે મોતી રાધિકા વીણે છે. બધા મોતી જડિયા પણ એક મોતી ખૂટે છે એટલે કે મળતું નથી. બધા મોતી ન હોય તો હાર કેવી રીતે બને? તેથી રૂએ રાધિકા છલ્લક છલ્લક, તેથી રાધિકા ખૂબ જ રડે છે. છલ્લક આંખોમાંથી આંસુ છલકી રહ્યા છે. લીધું હોય તો આલને કાના મોતી મારું ચલ્લક ચલ્લક. રાધા કહે છે શ્રી કૃષ્ણને કે હે કાના, તે મારું ચળકતું મોતી લીધું હોય તો આલને, મતલબ આપને, તારા ચરિતર છે ક્યાં છાના. એટલે રાધા શું કહે છે કે તારા ચરિત્ર, ચરિત્ર મતલબ તોફાન, તારું વર્તન, તારું નટખટપણું ક્યાં કોઈથી છાનું, એટલે કે અજાણ છે. જાણે આખો મલ્લક મલ્લક, એટલે શું કહે છે કે આખો જે પ્રદેશ છે તે તારા આ નટખટપણાને જાણે છે. કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપી જનવલ્લભ, કદમ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લપ. કાને ત્યાંથી દોટ મૂકી છે, રાધાની આ વાત સાંભળીને, રાધાની વાત સાંભળીને શ્રી કૃષ્ણ એ ત્યાંથી દોટ મૂકી એટલે કે દૂર દોડીને જતા રહ્યા. રીસ ચડી ગોપી જનવલ્લભ એટલે શ્રી કૃષ્ણના ઘણા બધા નામો છે, તેમાંનું એક નામ છે ગોપી જનવલ્લભ એટલે કે ગોપીઓના વાલા શ્રી કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણને રીસ ચડે છે, તેને ગુસ્સો આવી ગયો છે, તેથી શ્રી કૃષ્ણ દોડીને જે જગ્યાએ જાય છે તે કદમ છાયા ખૂબ ઝૂકી છે, એટલે જે ઝૂકેલું કદમનું વૃક્ષ છે તેની છાયામાં શ્રી કૃષ્ણ બેસે છે અને બંસી છેડે અલ્લપ જલ્લપ. એટલે તે ત્યાં કદમના વૃક્ષની છાયામાં બેસીને શ્રી કૃષ્ણ પોતાની બંસી એટલે કે વાંસળી એવી રીતે વગાડે છે કે દૂરથી આઘેરા સંભળાય, એવી રીતે તે વાંસળીના સૂર રેલાવે છે, વાંસળી વગાડે છે. રાધા દોડે ચિત અધીરે રાસ ચગ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાએ ધીરે ધીરે ઓર તણાએ પલ્લક પલ્લક. રાધા દોડે ચિત અધૂરે, શ્રી કૃષ્ણ કદમની દાળની નીચે બેસીને જે વાંસળીના સૂર રેલાવે છે તે દૂરથી આઘેરા સંભળાય છે. એ વાંસળીના સૂર સાંભળીને રાધાનું હૃદય એકદમ વિહ્વળ બની જાય છે અને તે દોડે છે. રાસ રચ્યો છે અલ્લક દલ્લક એટલે કે અહીંયા રાસ રમાઈ રહ્યો છે, રાસ રીરા રમાઈ રહી છે. સૂર વણાએ ધીરે ધીરે,
વાંસળી ના જે ધીમા ધીમા સૂર રેલાઈ રહ્યા છે, એ સૂરથી ઉર તણાએ પલક પલક, એ સૂરથી વિહવળ બનેલી જે રાધા છે તે શાંત પડી જાય છે અને તેનું હૃદય મલકતું મલકતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. અને રાધા જે વિહવળ બની ગઈ હતી, પોતાનું મોતી જે ખોવાઈ ગયું હતું તેનાથી, તે આ શ્રી કૃષ્ણની વાંસળીનો જે સૂર સાંભળે છે તેનાથી તેનું મન શાંત પડી જાય છે અને તે એ વાંસળીના સૂર બાજુ ખેંચાતી ખેંચાતી મલકાતી મલકાતી તે શ્રી કૃષ્ણ પાસે જાય છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. આવી રીતે ગોપીઓ રાસ રમે છે, તેમાં એ રમવાથી તેના ઝાંઝરનો ઝમકાર છે તે સંભળાય છે. આવો સુંદર યમુના નદીનો પ્રદેશ છે, પણ તેથી એ સુંદર રાધા ગૌરી છે, તેનું મુખડું ઝલક ઝલક ઝમકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષા સજ્જતા જોઈએ, તેના વિશે આપણે જાણીએ. અહીં થોડાક જોડાક્ષરવાળા શબ્દો આપેલા છે, જેમ કે અલ્લક દલ્લક ઝલક મલ્લક ઠમ્મક ઢમ્મક વગેરે જેવા શબ્દોમાં એક સરખા બે મૂળાક્ષરો છે. સદંડી મૂળાક્ષર એટલે કે દંડવાળા મૂળાક્ષરો, જેવા કે ખ મ લ ય સ વ વગેરે. અહીં ગીતને શબ્દોના પ્રાસને કારણે લઈ મળ્યો છે અને આ ગીતમાં આપણને દંડવાળા જોડાક્ષરો જોવા મળે છે. અને દંડ વિનાના મૂળાક્ષરો છે, ક ટ ડ ઢ વગેરે. હવે આગળ આપણે થોડીક કહેવતો, જે અહીંયા ભાષા સજ્જતામાં કહેવતો આપેલી છે, તેના વિશે આપણે શીખીશું. કાંકરે કાંકરે પાડ બંધાય, એટલે કે એ એક કહેવત છે અને તેના જેવી જ બીજી કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. અહીં કેટલીક કહેવતો આપેલી છે, આ કહેવતોના અર્થ જેવો જ સમાન અર્થ ધરાવતી બીજી કહેવતો તમારે લખવાની છે. તો આપણે તે કહેવતો જોઈએ. બીજી કહેવત છે, અધૂરો ઘડો છલકાય, અને તેના જેવા જ અર્થવાળી બીજી કહેવત છે, ખાલી ચણો વાગે ઘણો. અને દાજિયા ઉપર ડામ, તેના જેવા જ અર્થવાળી બીજી કહેવત છે, દુકાળમાં અધિક માર્સ. હવે આગળની જુઓ, ગાજિયા મેઘ વરસે નહીં, અને તેના જ સમાન અર્થવાળી કહેવત છે, ભસતા કૂતરા કરડે નહીં. ત્યાર પછીની કહેવત છે, જાજા હાથ રડિયામણા, અને તેના જેવી જ સમાન અર્થવાળી કહેવત બનશે, સંપ ત્યાં જંપ. આવી રીતે સમાન અર્થવાળી કહેવતો હોય તેવી કહેવતો આ રીતે બને છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોતરી જોઈએ. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તેમાં પહેલો ક્વેશ્ચન છે, રાધા કોના કરતાં સુંદર છે? તો એનો આન્સર છે, રાધા યમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં વધુ સુંદર છે. હવે બીજો ક્વેશ્ચન છે, રાસ ક્યારે રચાયો છે? એનો આન્સર બનશે, આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. ત્રીજો ક્વેશ્ચન છે, રાસમાં કોણ કોણ રમે છે? રાસમાં શ્રી કૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે. હવે ચોથો ક્વેશ્ચન છે, શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે?
તેનો આન્સર જુઓ. શ્રી કૃષ્ણ કદમ વૃક્ષની ડાળમાં બેસીને બંસી વગાડે છે. હવે પાંચમો ક્વેશ્ચન, રાધિકા કોની પાસે શું માગે છે? આન્સર, રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે. હવે ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અહીંયા એક પંક્તિ આપેલી છે, રાધિકાનો ડેશ ડેશ કરીને છલક છલક. હવે આ પંક્તિ પૂરી કરવાની છે, રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલક ચલક, બધા જડિયા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલક છલક. હવે તેની આગળનો થર્ડ ક્વેશ્ચન છે, રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો. તો અહીંયા મેં એક અનુભવ બતાવ્યો છે, તમે તમારી રીતે તમારો આન્સર લખી શકો. દરેક ગુજરાતીને રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે. નવરાત્રિના 9 દિવસ ગુજરાતમાં રાસ અને ગરબાની જબરી જમામટ થતી હોય છે. મને રાસ અને ગરબાનો ભારે શોખ છે. દર નવરાત્રિએ રાસ ગરબા માટે નવા કપડાં જ જોઈએ. એક વખત નવરાત્રિ માટે મેં પપ્પાની મરજી નહોતી તો પણ જીદ કરીને નવા કપડાં રાસ ગરબા માટે ખરીદ્યા. પપ્પા ગુસ્સે થયેલા હતા, પરંતુ એ રાતે મેં રાસ ગરબામાં એવી જમાવટ કરી કે મારો એમાં પ્રથમ નંબર આવ્યો. પછી તો પપ્પા ખુશ ખુશ. હવે આગળનો ફોર્થ ક્વેશ્ચન છે, જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, ઝલક ઝલક. હવે તે પછીના શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખીએ. અલ્લક દલ્લક, બીજું છે છમ્મક છમ્મક, ત્રીજું છે ચલ્લક ચલ્લક, અને ચોથું છે ઢમ્મક ઢમ્મક, પાંચમું છે છલ્લક છલ્લક, અને છઠ્ઠું છે મલ્લક મલ્લક. તો સ્ટુડન્ટ્સ, તમને આમાં મજા આવી ને આ કાવ્યમાં? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાર પછીનું ચેપ્ટર સમજીશું. ઓકે, થેન્ક યુ સો મચ.